નમસ્કાર મિત્રો આજે હું અને તમે બધા જાણીએ છીએ કે ગુજરાત પર બીપર જોઈ નામના ચક્રવાતનો ખૂબ જ ભયંકર ખતરો છે મિત્રો તમે અવારનવાર સમાચારની અંદર સાંભળતા હશો કે આ બંદરે આટલા નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કે આ દરિયાકાંઠે આટલા નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો આ બધા સિગ્નલો છે શું અને કેટલા પ્રકારના સિગ્નલો આપવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર જોઈશું તો મિત્રો ભારતમાં એકથી અગિયાર સુધીની વ્યાપક સિગ્નલ સિસ્ટમ બનાવવામાં આવી છે જે તમામ બંદરો પર સંભવિત ચક્રવાતી તોફાન અંગે અગાઉથી જ જહાજોને ચેતવણી આપે છે મિત્રો ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે બંદરોને દિવસમાં ચાર વખત અને ચક્રવાતી વાવાઝોડાના કિસ્સામાં દર ત્રણ કલાકે એકવાર સૂચનાઓ આપે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ આ એકથી અગિયાર સિગ્નલોની વારાફરતી માહિતી તો મિત્રો સિગ્નલ નંબર એક એવું દર્શાવે છે કે તે દરિયાથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારોને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય છે આ સિગ્નલનો અર્થ એ છે કે બંદરને અસર થશે નહીં પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે મિત્રો બે નંબરનું સિગ્નલ એ દર્શાવે છે કે સમુદ્રથી દૂર સાઠ થી નેવ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ડિપ્રેશન રસાય છે આ સિગ્નલ જહાજોને બંદર પર ખસી જવા સૂચન આપે છે ત્રણ નંબરનું સિગ્નલ એ દર્શાવે છે કે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે ચોથા નંબરનું સિગ્નલ એ દર્શાવે છે કે દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સંકેત દર્શાવે છે કે બંદર પર ઉભેલા જહાજ પર ખતરો છે હવે મિત્રો પાંચમા નંબરનું સિગ્નલ શું દર્શાવે છે તો આ નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપે છે જે સાઠ થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ચક્રવાત દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાય છે તેવું સંકેત આપે છે હવે મિત્રો સઠ્ઠા નંબરનું સિગ્નલ શું દર્શાવે છે તે જોઈએ તો સઠ્ઠું સિગ્નલ પણ પાંચમાં સિગ્નલ જેવું જ છે પરંતુ તે સૂસવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારા પર તીવ્રતાથી ફંટાય છે હવે મિત્રો આપણે જોઈશું કે સાતમા નંબરનું સિગ્નલ શું દર્શાવે છે તો સાતમા નંબરનો સિગ્નલનો અર્થ છે કે ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે હવે મિત્રો આપણે જોઈશું કે આઠમા નંબરનું સિગ્નલ શું દર્શાવે છે તો મિત્રો આઠમા નંબરનું સિગ્નલ આ એક ખૂબ જ ખતરનાક ચેતવણી આપે છે જેનો અર્થ છે કે ચક્રવાત હવે બંદરથી ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકરાય છે આ વાવાઝોડામાં પવનની ગતિ નેવથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે હવે મિત્રો આપણે નવમા નંબરના સિગ્નલની વાત કરીએ તો આ નવમાં નંબરનું સિગ્નલ એ સૂચવે છે કે આ સિગ્નલ આઠમા નંબરની જેમ એક ખૂબ જ ખતરનાક ચેતવણી આપે છે જેનો અર્થ છે કે ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી આગળ વધશે સિગ્નલમાં સૌથી વધુ ખતરનાક દર્શાવતું સિગ્નલ છે જેનો અર્થ છે કે બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે પવનની ઝડપ બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય છે અને ફાઇનલી સૌથી ખતરનાક સિગ્નલ છે અગિયાર નંબરનું આ અગિયાર નંબરનું સિગ્નલ ખૂબ જ ભીષણ તોફાનનો એલાર્મ આપે છે જેમાં કમ્યુનિકેશનની પણ તમામ સિસ્ટમો છે ફેલ થઈ જાય તેવી સૂચના આપે છે આ સૌથી ભયાનક સિગ્નલ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં